પ્રતિમા આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સરોજ પરમાર. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. તાજેતરની અંદર સોશિયલ મીડિયામાં એક પોલીસ પ્રશાસનનો ઢોર માર મારતા એક વિડીયો વાયરલ થયો હતો. એ મધ્યપ્રદેશના ગુના વિસ્તારની અંદર એક ગરીબ ખેડૂત પરિવાર અનુસૂચિત જાતિમાંથી આવ્યા છે. પોતે ભાડે જમીન રાખીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જમીન કરતા હતા, પરંતુ વહીવટીતંત્રએ ત્યાં આગળ કોલેજની મંજૂરી આપી દીધી હતી, જેના કારણે પોલીસ પ્રશાસન બુલડોઝર લઈને જમીન જે ઊભો પાક હતો, જે ખેડૂતના પોતાના પરિવાર માટે જેને વાવણી કરી લીધી, તેનું નુકસાન કરે છે. ગરીબ પરિવાર પોલીસ પ્રશાસનને રજૂઆત કરે છે, વિનંતી કરે છે કે અમને થોડો સમય આપો, અમે સ્વૈચ્છિકા જગ્યા ખાલી કરીશું, પરંતુ પોલીસ પ્રશાસને એ ગરીબ પરિવાર પર ઢોર માર વરસાવ્યો હતો. અને એકદમ એ ઘટના એક નિંદનીય અને ગુજારી ઘટના છે. પરંતુ આ બેરી મૂંગી આ સરકાર કે જેને પોલીસ પ્રશાસન વિરુદ્ધ કંઈ કાર્યવાહી કરવાની હોય, પરંતુ કંઈ જ કર્યું નથી. છેવટે એ ગરીબ પરિવારના માતા પિતાએ ખેતરમાં છાંટવાની દવા પીધી અને પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલે આજ રોજ અમે પ્રાંત અધિકારીશ્રીના મારફતથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ. અને અમારી આવેદનપત્રમાં રજૂઆત છે કે પીડિત પરિવારને ન્યાય મળે તથા વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ આવતા તમામ પોલીસ કર્મચારી વિરુદ્ધ તાકીદે ગુનો દાખલ કરી એમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજરોજ આ આવેદનપત્રના માધ્યમથી માંગણી છે. આપનું નામ? મિનેશ પરમાર, એડવોકેટ.